मटन केक रेडी थी गई है गाइस। दृष्टि आई गई भाई, हवा मोटा पड़ी जा। फोटो दे बाबा, फटाफट चल फोटो तो पाए मारो, थोड़ी दाढ़ी उग गई। तो हर हर महादेव ए फैमिली, तो पछी केम छो मौजमा? हूँ पण मौजमा। तो अत्यारे अमे लोको उठी गया छे, फ्रेश थई गया छे एकदम मस्त। हूँ तो 6 वागाने उठ्यो छुं अने सवारनो मारे जे रूटीन छे डेली चालू छे। अत्यारे वागम थाजे 10:30 અને અત્યારે ઘરે કોઈ જ નથી। ઘરે અત્યારે જે પૂજા, દ્રષ્ટિ અને ચિંતન અહીંયા સૂતો છે અને રિયો અહીંયા બેઠો છે। અને અત્યારે શું, ક્યાં જવાનું છે પૂજા? આપણે અમારે જવાનું છે મામા મામીના ઘરે, કારણ કે ત્યાં હવન રાખે। હવન નહીં બે, માતાજી તેડ્યા છે અને એવું જ કહેવાય હે ને? ના તો ગાઈસ, અત્યારે અમે લોકો જવાનું છે મારા નાનીના ઘરે। ત્યાં એટલા માટે જવાનું છે કારણ કે ત્યાં છે માતાજી તેડ્યા છે, રાંદલમાં તેડ્યા છે, નિવેદ ને બધું હોય છે તો એ બધું ત્યાં જ છે અત્યારે। તો જઈએ છે હમણાં થોડી વારમાં, પૂજા રેડી થઈ જાય પછી। પૂજાને થોડી રેડી થતા વાર લાગશે દર વખતેની જેમ। હે 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 વાર મારે નહીં લાગે, તો કોને લાગે? વાર તારે લાગે, વાર તારે લાગે છે બકરા, દર વખતે તારે વાર લાગે। છેલ્લે જવાનો ટાઈમ થાય ને ત્યારે જ એને કઈક કાઢવાનું હોય। હા તો બોલ, હા તો તો હવે હવે 2 કલાક લેટ કર લે, શું કર લે બોલ? અરે 2 કલાક લેટ તો કર, તું રહેવા દે ને, તું જાય। હું જાવ કેમ બકા? તને હાચું બોલે એટલે મરચા લાગતે હે, મરચા લાગે છે, જાય આથી। અચ્છા બોલને કે મરચા લગતે હે તેરે કો? કારણ કે એને ખબર જ છે કે હું દર વખતે જયારે આદિત્ય બહાર નીકળી ગયો હોય હું તો અંદર જ હોય। તારે ઘણું કામ ના હોય, તારે કામ કરો કાઢવાનું હોય। પોતાને શું કરવાનું કે હરખા વાળ કાઢ્યા કરા છે? અરે ખાલી પેન્ટ ને ટી શર્ટ પહેરી હોય, એને ઘણી વાર તો પેન્ટ ટી શર્ટ બી નહીં પહેરતો, ચડ્ડામાં જ રખડતો હોય। તો મેં ક્યાં કીધું તું રખડ ચડ્ડામાં? મારે નહીં રખડવાનું કા? ખરેખર ગાઈઝ એટલી મતલબ હવે તો શું થાય, હવે તો થઈ ગયું, થઈ ગયું બીજું હું। ઓય શાંતિ રાખજે કા? શાંતિ કઈ રીતે રાખી શકું હું? તું જાને યાર, બરાબર છે? તો આવું બધું છે ગાઈઝ, મને તો પરસેવો જ વળે છે સવારનો, કારણ કે અહીંયા આજુબાજુનો માહોલ થોડો હોટ છે, બીકોઝ હમણાં પૂજા બોલી જશે, મને ખબર નથી કે હમણાં એ બોલી જ જવાની છે। આઈ એમ હોટ, યુ નો આઈ એમ હોટ, એમ તો એટલા માટે ગરમીનો થોડો માહોલ વધારે છે અત્યારે। ગરમી અહીંયા કેશોદમાં બી એટલી જ પડે છે, ગરમી તો ઠીક છે પણ બફારો બહુ જ છે એમ, પણ વાંધો નહીં, જોકે હું આ બધું કરું છું ને ગરમ પાણી ને અંદર મારું બધું ચાલુ છે ને એના હિસાબે મને વધારે પરસેવો વળે છે। અને નિવેદમાં શું શું છે એ પણ હું તમને કહીશ, તો જોતા રહેજો બ્લોગ છેલ્લે સુધી, મળ્યા। અમે લોકો પહોંચી ગયા છે મારા નાનીના ઘરે અને અત્યારે અહીંયા બહુ જ બિગ ફંક્શન લાગે નહીં, આટલું સરસ કરીને આવી છે એટલા માટે। કઈ ઘડિયાળ નહોતી મળતી તેના થરારથી તો ઘડિયાળ ગોટી સીન નાખવા માટે। અરે બેન બોલો, બાંધણી કેવાય ને? વાહ ભાઈ વાહ, સરસ ભાઈ તો કરી દે, ગોઈણી કરે છે, અરે વાહ જીયાની ગોઈણી કરે છે, વાહ ભાઈ વાહ।
અમાર ગોયણાઓનું શું કરવાનું? ગોયણી પછી ગોયણાઓનો વારો. હંજવારી પોતા થઈ જાય પછી ગોયણાઓનો વારો. વાહ ભાઈ વાહ, સરસ. ચલો તો ગોયણાઓમાં શું કરવાનું? હંજવારી પોતા. તો અહીંયા બધી ગોયણીઓ જમવા માટે બેઠી છે, બધી માતાજીઓ. એ માતાજી જમી લેજો. હા હા, આસ પીવે. અરે વાહ, ઇધર કન્ફ્યુઝિંગ વાલા કામ ચાલ રહા હૈ ઇન લોકો કા. તો આ બધા લોકો અત્યારે હારું હારું જમશે. તમે બધા હારું હારું જમશો અને હું મારે આવું ખાવું પડે. તમારે હારું હારું ખાવાનું. હા હારું હારું, મારો અત્યારે નાસ્તો આવી ગયો છે, હું કરી લઉં. માથી મારા નાની ના ઘરે થી અને અમે લોકો બેઠા હતા. બાપા બપોરે જમવાનું કેવું હતું? પ્રસાદી સારી હતી. મજા આવી ગઈ તમને? કેવો વિડીયો લાગ્યો તમને આજનો બ્લોગ? શું ખજુરભાઈ નો મોબાઈલ ચોરાઈ ગયો એમ સમાચારમાં આવે? ઓહો, ખજુરભાઈ નો મોબાઈલ ચોરાઈ ગયો, એનો એક કન્ટેન્ટ છે. ખજુર મોબાઈલ ચોરાયો એવી રીતે. તો દાદા ને બાકી ખજુરભાઈ નો મોબાઈલ ચોરાઈ ગયો. કા ભાઈ, ખજુરભાઈ નો મોબાઈલ ચોરાઈ ગયો ને? ક્યારે ચોરાયો? જોઈ લે, જીભ હચોળા કાઢી ગયા ખજુરભાઈ. મોબાઈલ ચોરાઈ ગયો તો જીભ હચોળા કાઢી ગયા. 1.5 લાખ નો મોબાઈલ ચોરાઈ ગયો. તો હમણાં આઈ છે તો મોબાઈલ ચોરાઈ ગયો. જો એને લખું ને, મોબાઈલ ચોરાયો, 1.5 લાખ નો મોબાઈલ ચોરાઈ ગયો. નો વહેમું તો લાગે ને યાર. તો પછી કેવો પરોપકાર નું કામ કરે છે તો એને એને માણસો નથી મુકતા. અરે એવું નથી, ઈ એને વિડીયો બનાવ્યો એવો કે મોબાઈલ ચોરાઈ ગયો એવો વિડીયો બનાવ્યો એને. વિડીયો બનાવ્યો? હા, ચોરાણો નથી, ખાલી વિડીયો બનાવ્યો એને. ફેમિલી અત્યારે અમે લોકો આવ્યા છે અમારા નાની ના ઘરે. બધા જમી લીધું તમે? બધા વાહ ભાઈ વાહ, જમી લીધું તમે? હું તો ભજીયા ખાધા. હા કે માતાજી, 5-5 ચાંદલા કર્યા છે તો. વાહ ભાઈ વાહ, આવજો. ટાટા, બાય બાય. ટાટા, આવજો આવજે ઘરે આવજે. હા ને આવીશ ને. હા હા, સારું ચાલો આવજો. અત્યારે વાગવામ થયા છે 11 અને અત્યારે અમે બધા લોકો અહીંયા બેઠા છે અને વિચારીએ છીએ કે આજે મધર્સ ડે છે તો ફોટો શૂટ કરી નાખીએ. તો ચલો, અત્યારે બધા લોકો રેડી થઈ ગયા છે. રેડી થાય છે, હું પણ રેડી થઈ ગયો છું. એકદમ મસ્ત શર્ટ પહેરી લીધો છે અત્યારે મેં. ચલો ફટાફટ બધા રેડી થઈ જા. બહાર રેડી ને, ફોટા પાડવાના. મધર્સ ડે એટલે હલો તમે રેડી થઈ જાઓ. હા, તમારા મધર નથી અહીંયા? અત્યારે અમે લોકોએ અહીંયા સારંગપુર દાદાનો ફોટો લગાવી દીધો છે, કષ્ટભંજન દેવનો. કેવી છે ફ્રેમ જરા કમેન્ટ કરજો. એ માટેની કેક રેડી થઈ ગઈ છે ગાઈઝ, બહુ ફાઇન કેક છે. પણ અફસોસ કે હું નહીં ખાઈ શકું. તો અત્યારે મમ્મી ને અને બા ને સરપ્રાઈઝ મળી છે. બા ને તો મધર્સ ડે વિશ કરો. તમે મધર હોય અહીંયા મધર્સ ડે સેલિબ્રેશન થાય, ફાધર જો કામ કરે. હે, બહુ કેક ખાવાની બહુ ઉત્સુકતા એમ. Happy birthday.
Happy Mother's Day. Happy Mother's Day. Happy Mother's Day. तंबे एक पहला एक बीजन खवराई दियो. तंबे पहला एक बीजन खवराई दियो. चलो. अरे वाह 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 वाह. રોવાન નો હોય દ્રષ્ટિ ખવડાવાય નહીં એમનો ખાલી રાખી લે પછી આ બાજુ આવતી રહે. વાહ ભાઈ વાહ. અરે વાહ વાહ વાહ. ચલો આવી ગયો ભાઈ. હવે મોટા પડી ગયા. અરે દ્રષ્ટિ ને બોલાવી લે ને ભાઈ. બા ને તો બહુ ભાવી કી લાગે. બા તો ડાયરેક્ટ કેક જ ખાઈ જાય. ખાલી ખાલી હે ને ખાલી ઓલું કરવાની વાર છે કે હાથ લાવો 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 કરવાની વાર છે. કા તો હવે જોલો આઈથી પોટેલું ચાટી જાય. બોલો ગયું ચોટેલું ચાટી જાય. હજી હજી આંગળા મારે. બોલો હવે તો બંધ કરો. એટલી બધી કેક ભાવી ગઈ. અલા ગમે એની કેક હોય લાય. મારે જરાક જ ખાવી જરાક જ ખાવી. પડી ગયો પડી ગયો. અલા હું પણ કેક ખવડાવી તો છે. બોલો જો મોટા શું કરે. ધીરે ધીરે કેમ ખાઈએ પણ આમ જો આમ કેવાનું. બા એમ નહી અવમાન નત ખાવી. અવમાન નત ખાવી. ના ખાવે એવું કરે. સારું ચલો હવે મારો વાર આવ્યો કેક ખવડાવવાનો. બા ખાઈ જાઓ. ખાવાનું નહી. હાલો મોઢું આય છે દી. ખાવ શું ખાઈ જાય. ખાવી ખોટજો બાબા. અરે બા ફટાફટ કરે. મારે તો ડાયટિંગ ઉપર છું ગાઈસ. મારે આ બધી વસ્તુ નહીં ખાવાની. સારું તો તું ખાઈ જાય. ક્યાં હો ગયા આપકો. ડોરી ડોરી દાઢી ઉગ ગઈ. ચલો રિયન મમ્મી આઈ જાઓ. રિયન મમ્મી ચલો. એ ક્રીમ નહીં ઓલું બ્રેડ આપે એવું હોય તો. તમે બે વચ્ચે બેસી જાઓ. તમારી બેની વચ્ચે બેસાડી દો. અહીંયા આવશે રે. રિયો હાચવાતો નથી. જોતો જોતો એટલે હાચવાતો નહીં. એ તો અહીંયા બધાની કેક પાર્ટી થઈ રહી છે ને મારે ખાવાની નથી કેક. તો બસ તો હવે સુવાની તૈયારી કરી રહ્યા છે અમે લોકો. ને આ જોઈ લે આ જોઈ લે. બસ થોડા જ લેવા માણાને. હવે સાંજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો. ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે આવતા આવા જ નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. અરે વાહ વાહ વાહ. બ્લોગ માં લેવા હાટો તો જોઈ કે પાછો બ્લોગ હાલતી હાલતી જા. પાછી હાલતી હાલતી જા ને ભાઈ કેક લઈને આવ્યો એટલે હું ઓ કરું હે ને. મમ્મી ને ખબર પડી ગઈ હતી બરાબર. ફાધર ડી એ ફાધર વાલા મમ્મી નહીં મમ 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 મધર ખબર પડી ગઈ હતી. મધર
આપણે પપ્પા માટે ઉજવીશું ફાધર્સ ડે મફર દે તો એક સમજી જઈએ પપ્પા જોઈ છે.